જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા થનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પસંદગી કરવામાં આવશે તથા આ ટેનિસ સ્પર્ધા કેશોદની એલબીપી હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. બે દિવસ ચાલનાર આ ટેબલ ટેનિસ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ પસંદગી પામશે. કેશોદમાં ખેલ મહાકુંભની જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં કેશોદની એલવીબી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ ટેનિસ ટેબલ સ્પર્ધામાં ઉદઘાટન પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના યાઈ શ્રી પરમાર સાહેબ, કેશોદ એસપીએસ કન્વીનર આકુલા સાહેબની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આજરોજ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ ટેબલ ટેનિસની સ્પર્ધાનું અહીંયા એલવીબી હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવેલ છે. ખૂબ સરસ આયોજન છે. અંદાજિત 150 જેવા વ્યક્તિગત ખેલાડીઓ આ રમતમાં ભાગ લેનાર છે. એમાં આજરોજ અંડર 14, અંડર 17 અને 60 અપ 60 ઉપરના જે ખેલાડીઓ છે એ રમતમાં ભાગ લેશે અને આવતીકાલે ઓપન એજ 17-40 અને 40 અપ છે એમનો ભાગ લેવામાં આવે છે. તમામ ખેલાડીઓ સારું પરફોર્મન્સ કરે અને આગળ વધે એ જ આશા રાખીએ. ટેબલ ટેનિસ સ્પર્ધાનો પહેલો દિવસ રમતમાં જિલ્લાના તમામ તાલુકામાંથી અંડર 14 અને અંડર 17 ભાઈઓ બહેનોની ખેલાડીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 1-3 નંબર આવનાર ખેલાડીઓને ગુજરાત સરકાર દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પ્રથમ દ્વિતીય નંબર આગામી દિવસોમાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામશે. હું આજે કેશોદ ખાતે એલવી હાઈસ્કૂલમાં ટેબલ ટેનિસના YT ટ્રેનર તરીકે એક મને જવાબદારી સોંપી છે. એના સિલેક્શન માટે હું અહીંયા રહેલી છું. મારે અંડર 14 સિલેક્શન કરવાનું છે અને સારી સંખ્યામાં અને બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે અને આવી રીતના ખેલ મહાકુંભ દર વર્ષે યોજાય અને ભાગ દર વિદ્યાર્થીઓ વધારે ને વધારે ભાગ લે એવી અમે આશા રાખીએ છીએ. એલબીબી હાઈસ્કૂલમાં યોજાયેલ ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ, જેમાં વ્યાયામ શિક્ષક અને રમત કન્વીનર શૈલેષભાઈ પરમાર તથા પ્રિન્સિપાલ કિરીટભાઈ રેશમિયા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આજે ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં મેં ભાગ લીધેલ છે અને હું આગામી વર્ષમાં પણ રાજ્ય કક્ષામાં રમેલી છું ટેબલ ટેનિસ. અને જે બાળકોનો અહીંયા પરફોર્મન્સ સારું બતાવશે અને જેનો નંબર આવશે તે રાજ્ય કક્ષામાં જશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.